ખેડૂતોના ઊભા પાકને જંગલી રોજ અને ભૂંડના કારણે જે નુકસાન થાય છે એ નુકસાનીને અટકાવવા માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે નાણાકીય બજેટમાં 350 કરોડ રૂપિયાની તારની વાડ બનાવવા માટેની ખેડૂતોને સહાય આપવા માટેની યોજના જાહેર કરી છે। આ યોજના 2 હેક્ટર સુધીની મર્યાદાના ક્લસ્ટર માટે જાહેર કરી છે। આ ઉપરાંત રાજ્ય સરકારે વધુમાં કોઈ ખેડૂતને વ્યક્તિગત રીતે પોતાના ખેતરમાં ખેતર ફરતે જો વાડ બનાવવી હોય તો એના માટે એક બીજી યોજના પણ અમલમાં મૂકી છે, સોલર ઝટકા ફેન્સિંગ યોજના। અને આ યોજનામાં પણ ₹50 કરોડની રકમની માતબર જોગવાઈ કરી છે। ગયા વર્ષે આ સોલર ઝટકા ફેન્સિંગ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને 13,000 જેટલા ખેડૂતોને તેનો લાભ મળે તેવું આયોજન હતું, પણ ચાલુ વર્ષે સરકારે તેમાં 2.5 ગણો વધારો કરી અને 33,000 જેટલા ખેડૂતોને આ યોજનાથી લાભ મળે એવી યોજના બનાવી છે। એટલે 350 કરોડ રૂપિયા તારની વાડ માટે અને 50 કરોડ રૂપિયા સોલર ફેન્સિંગ માટે એમ કુલ મળી ₹400 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ ખેડૂતોને ખેતરમાં જંગલી રોજ અને ભૂંડના ટોળાઓ દ્વારા થતા નુકસાનીના રક્ષણ સામે ખેડૂતોને સહાય જાહેર કરી છે। આ સોલર ફેન્સિંગ ઝટકા યોજનામાં જોગવાઈ એવી છે કે કોઈ પણ ખેડૂત આ માટે અરજી કરે તો તેને ખર્ચના 50% રકમ અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ આ યોજનાના કામ માટે સહાય તરીકે રાજ્ય સરકાર આપશે। એટલે ચાલુ વર્ષે સોલર ઝટકા ફેન્સિંગ યોજના અને કાંટાળા તારની યોજના માટે રાજ્ય સરકારે માતબર રકમની જોગવાઈ કરી અને રાજ્યના ખેડૂતોના ઊભા પાકને થતા નુકસાન અટકાવવા માટે આવી મોટી યોજના માટેના પૂરા નાણાકીય બજેટ સાથેની જોગવાઈ કરી છે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને રક્ષણ મળશે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખેડૂતોની આવક વધારવા માટેનો જે સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પગલું ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું બની રહેશે।